आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो स्वस्थ निरोगी वाली गुणमय निर्मल जीवन संगीत गाजो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो स्वस्थ निरोगी वाली गुणमय जीवन जीवन संगीत गाजो स्वस्थ निरोगी वाली गुणमय निर्मल जीवन संगीत गाजो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो प्रभु कृपा ने गुरु गुरु सेवा ने चित माधर जो प्रभु कृपा ने गुरु गुण सेवा मात पिता चित धर जो भूल कदी जो थाए तमारी भूल कदी जो थाए तमारी माथुन मावे कम जो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो आज बधाई दिए जन्म दिवस नी आनंद मंगल था जो हा हूँ साहेब ने मळू त्यारे मने हमेशा जीवंततानो अनुभव थाय એવી કેટલી વ્યક્તિઓ છે આપણી આસપાસ કે જેનો જન્મદિવસ ઉજવવો જોઈએ, એવી કેટલી અવસ્થાઓ છે આપણી આસપાસ જેનો જન્મદિવસ ઉજવવો જોઈએ. એકલી ભક્તિ એ જીવનમાં જરૂરી નથી, એમાં ભાવ, એ ભક્તિમાં રહેલો તમારી અંદર રહેલો એક પ્રબળ ભાવ એ વધારે જરૂરી છે. જન્મદિવસ એટલે શું? આપણી ગમતી વ્યક્તિનો જન્મદિવસ ઉજવવો એની મને સર્જક તરીકે એટલી જ ખબર પડે છે કે આપણે હોઈએ એવા એક ક્ષણ આગળ પ્રગટ થઈ જવું. તે હું આજે અહીંયા આ ક્ષણે છું તો એ અહીંયા જ છું, હું આજે અહીંયા હોવો જોઈએ તો અહીંયા હોવો જ જોઈએ. હવે આખા દિવસનો પ્લાન હું અત્યારે અહીંયા જ નક્કી કરું તો પછી હું અહીંયાનો છું નહીં અને આખા દિવસનો પણ નથી. હું મારી જાતને ઉજવતો હોવો જોઈએ. મારા સદનસીબે અહીંયા ગચ્છાધિપતિ પણ છે, મારા ગુરુદેવ જેમણે ચારિત્ર આપ્યું એ પણ છે, આટલો મોટો સંત છે, છતાં 57 જન્મ દિવસ કરતા આજનો જન્મ દિવસ જરા અલગ છે. 57 જન્મ દિવસ સુધી જેણે મને જન્મ આપ્યો એ પોતે હાજર હતા. આજે 58મો જન્મ દિવસ પહેલી વાર એવો આવ્યો છે કે જેણે જન્મ આપ્યો છે એ જ વિદાય લે છે. આટલી મોટી હાજરીમાં સતત એમને જમતો હોઉં, કોઈ ખૂણાની અંદર આવીને બેસી તો નહીં ગયા હોય. ખાલી આ ધરતી પર લખવાનું કાર્ય એમણે નથી કર્યું, મને અહીં સુધી પહોંચાડવાનું કામ પણ એ જન્મદાતા માતાએ. અને એટલે દીક્ષાના 42 વર્ષમાં કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે એમને ઉઠીને અમે યાદ રાખ્યું. ભાઈ મહારાજ છે, ગુરુ મહારાજ છે, ગચ્છાધિપતિ છે, બધા છે, તમે બધા પણ છો. અને નથી એટલે કઈ ઉજવવાની ઈચ્છા પણ નથી, પણ મને લાગે છે માં છે ને એ દ્રશ્ય નહીં તો અદૃશ્ય રીતે પણ આ બધું ગોઠવતી હશે અને અત્યારે જ્યાં હશે ત્યાંથી જોઈ જોઈને રાજી થતા હશે. દર જન્મ દિવસે બરાબર બપોરે 3 ના ડંકા પડે અને એમનો ફોન આવે. મુંબઈમાં હું તો પોતે આવે, બારગામ હોઉં તો કોઈના ઉપર ફોન કરે.
કારણ કે ચૈત્ર સુદ 12 ના બપોર ના 3 વાગે જ મારો જન્મ છે, અને જન્મ ના આશીર્વાદ જે આપે એમણે 57 વર્ષ સુધી આશીર્વાદ આપ્યા છે. દીક્ષા લીધા પછી પણ એમણે આશીર્વાદ આપ્યા, એમના આશીર્વાદ આજે આપી શકે એવું કોઈ સંસારમાં સંસાર તો કોઈ પણ હવે જે ગુણો તે ગચ્છાધિપતિ એ જ મારી માં, એ જ મારો બાપ, એ જ અમારા દૂત. વહેલી સવારમાં જ્યારે એમના ચરણોમાં પ્રણામ કર્યા, વંદન કર્યા, આશીર્વાદ આપ્યા, એક જ વાક્ય બોલ્યા, આરાધનામાં ખૂબ આગળ વધજો. આટલો મોટો સંઘ જ્યારે શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત થયો ત્યારે સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું, અમારી આરાધનામાં અમે આગળ વધીએ. તમે સૌ એવી શુભેચ્છા આપો, નિર્મળ આરાધના કરી વહેલામાં વહેલી તકે આ સંસારથી મુક્ત બનીએ એ જ પરમાત્માની પાસે મનોકામના. પરમાત્મા ઈચ્છાનુકૂળ.